પછી આવે છે અનુપેક્ષા. અનુપેક્ષામાં એક વિષય હોય
અને અનેક વિકલ્પો અને ભાવનામાં શું હોય છે કે એક જ વિષય અને એક જ વિકલ્પ અને એ જ વિકલ્પનું પુનરાવર્તન થતું હોય. આપણે અહીંયા જોઈશું અપૂર્વ અવસરમાં વિષય એક જ છે પરમપદ, અને ભાવના શું છે કે આત્મસ્થિરતા. હું કેવી રીતે મને સમય પ્રસંગથી જો પરમ કૃપાળુ દેખે છે તો હું સ્વરૂપમાં કેવી રીતે વધારે ને વધારે ટાઈમ સ્થિર રહું. એટલે આત્મસ્થિરતા એ વિકલ્પ છે. આપણે જોશું 4-12 કાઠામાં એક જ વિકલ્પ છે કે હું આત્મામાં કેવી રીતે વધારે ને વધારે સમય સુધી સ્થિર રહી શકું. તો આ જે છે એને ભાવના કહેવાય છે. તો શું પ્રસંગ હતો ત્યારે અપૂર્વ અવસરની રચના થઈ હતી? આપણે શું માનીએ છીએ કે વિસાય એટલે
હતી કે દીક્ષા એટલે તો દુઃખ ભોગવતા હશે કે સહેજ જોઈને દુઃખ થાય, પણ એનો એનો જે આત્મરમણતા ઉપર ક્યારે લક્ષ નહોતું. મોક્ષ નો સુખ હોય તો મોક્ષ ના પાપ માં પણ સુખ હોવું જોઈએ. આપણે એમ જોઈએ છીએ કે સ્વિટરલેન્ડ ના ટોપ ઉપર બહુ ઠંડી પડતી હોય, કડકડતી ઠંડી હોય, એને જે પહોંચવાનો જે રસ્તો છે એમાં પણ ઠંડક લાગી છે, તો ન લાગે તો આપણે ખોટા માગીએ છીએ. તો એવી જ રીતે જો મોક્ષમાં સુખ હોય, મંદિરમાં જો સુખ હોય તો માર્ગમાં સુખ હોવું જોઈએ. અને ત્રીજું શું જોઈએ તો આપણે કે મુનિ ભગવંત આપણે મુનિ દીક્ષા લઈને એકલા થઈ જઈએ, બીજું કોઈ હોય નહીં કે જે પોતાની સાધનામાં રહેતો હોય, પ્રવીણ હોય, તેના માટે આપણે શું જોઈએ તો તે એકલા નથી પણ એ પરમાત્મા સાથે જવાબદારી છે. જે મોક્ષે ગયા છે એ ધોરીમાર્ગ રાજમાર્ગ એક્સપ્રેસ હારેથી ગયા છે, તો એ માર્ગે જ એડોપ્ટ કરવું જોઈએ. ત્રીજું રીઝન શું જોયું હતું કે મુનિપણામાં બહુ જ કષ્ટ છે, ઓછી લેવા જવું પડે, ઉગાડા પડી જવું પડે, ધમ તડકો તડકો હોય, કંઈ કંઈ ગોસી ન મળે મળે એ શોધન કરવું પડે, પછી તપશ્ચર્યા કરવી પડે. એની સામે આપણે શું જોયું હતું કે જેનાથી આપણો આજે દુઃખ છે એ દુઃખ લાગે છે પણ દુઃખ તો નથી, પણ જો દુઃખ લાગતું હોય તો પણ આપણે એને આ વિચાર કરીને ઓવરકમ કરી શકીએ. અને પછી છેલ્લો રીઝન શું આપે છે કે અમે તો હજી ઘણા નાના છીએ, ઈચ્છાને તો હજી વાર છે, પણ કોઈ કામ કરવું હોય તો તરત જ કહેશે કે ના અમે નાના નથી, અમે તો એન્જોય કરવું હોય ત્યારે અમે નાના નથી, પણ જ્યારે ઈચ્છાની વાત આવે ત્યારે આપણે એની સામે શું જોયું હતું કે આયુષ્યનો શું ભરોસો છે, સુનામી જોઈએ, ટેરરિસ્ટ એટેક જોઈએ, નાની જવું જોઈએ, તો ક્યારે પણ ભૂમિકા ભલે મુનિપણાની હોય હાયેસ્ટ ની, પણ આપણે આપણા લેવલ પર આપણી ડે ટુ ડે લાઈફમાં પણ માઇક્રો લેવલ પર કરી શકીએ. આપણે જોયું હતું કે આપણે જુદી એકાકી વિચારતો વળી સ્મશાનમાં તો કે અહીં તો કોઈ વાસ્ય આવવાના નથી, પણ આપણે ધ્યાન કરવા બેઠા હોય ને જો આપણે ડિસ્ટ્રેક્ટ થતા હોઈએ તો આપણે ત્યાં ક્ષમતા ભાવ ધારણ કરી શકીએ. અને પછી શું જોયું હતું કે પરમ કૃપાળુદેવ અલ્ટિમેટલી તો દિશામાં નહોતા માનતા ને માતા, તો એના માટે શું આપણે એક એક્ઝામ્પલ જોયું હતું
માતા રૂપે તો હકીકત છે. પણ આપણે એક એક્ઝામ્પલ જોઈશું કે એના પછી ખબર પડે કે એમણે જે કંઈ પણ કહ્યું હતું એ ખરેખર ભાવના હતી, પણ એ કાર્ય પૂરું નહોતું થયું. કે કોઈ એક વ્યક્તિ હોય, એણે 1 કરોડ રૂપિયા બનાવવાનો વિચાર કર્યો છે અને એણે 90 લાખ રૂપિયા ભેગા કર્યા છે, 40 વર્ષની એજ થઈ ગઈ છે અને એનું અનટાઈમલી ડેથ થઈ જાય છે. તો એના ડેથ પછી એના વિશે કોઈ પૂછે કે એમણે કરોડપતિ બનવાની ભાવના નહોતી તો આપણે શું કહીશું? ના હતી. કરોડપતિ બનવાની ભાવના તો હતી, પણ 90 લાખ જ રૂપિયા કલેક્ટ થયા હતા, એટલે દસમો પ્રિન્ટ એને ભાવના નહોતી. તો એ રીતે આપણે જોયું કે અને પછી આપણે જોઈએ છીએ કે એમની લાઈફમાં તો ખરેખર એમણે ચરિતાર્થ કરી દીધું. અને પછી આપણે શું જોયું કે આપણો સ્નેહ સબ્જેક્ટ પર આવ્યા હતા કે એના બે ભાગ આપણે પાડી શકાય. કયા કયા ભાગ હતા? એક હતો પૂર્વ વિભાગ, 1 થી 12 કરી, અને પછી ઉત્તર વિભાગ, 1 થી 21 કરી. 1 થી 12 કરીમાં પરમ કૃપાળુદેવે આ ભૂમાં, એટલે કે જ્યારે રહેતા ત્યારે એટલો પુરસાદ કર્યો હતો, પૂર્વના ભૂમાં કેવી આરાધનાથી એનું નિરૂપણ છે. અને 13 થી 21માં એક શપથ શ્રેણી ચડી, કેવળ જ્ઞાન પામી સેવની કેવળી અયોગી પુરસ્કાર પ્રાપ્ત કર્યું છે. તો એની ભાવના કરી છે, પુરસાદ કર્યું છે, એ પ્રાપ્ત નહોતું થયું, પણ એ ભવિષ્ય છે. એ રીતે આપણે જોયું. અને પછી આપણે ગાથા 1 પર, તો ગાથા 1 શેના માટે છે? ગાથા 1 શું બતાવે છે? નિર્ગ્રંથપણાની ભાવના છે કે પરમપદની ભાવના છે? તો નિર્ગ્રંથ એટલે શું? તો આપણા જીવનમાં કેવી ગાંઠ હોય છે? આપણે આપણા જીવનમાં ડે ટુ ડે ગાંઠ બાંધીએ છીએ, તો કેવી ગાંઠ હોય છે? એક તો અજ્ઞાન રૂપે છે કે હું દેહ છું, આ શરીર મારું છે. બીજું આપણે બીજા માટે પણ કોન્સેપ્ટ બાંધીએ છીએ, કોઈ સાથે અણબનાવ થઈ ગયો તો હું એને જોઈશ, હું એને સીધો કરીશ. તો આ બધી ગાંઠો જ બંધાતી જાય છે ડે ટુ ડે, ગમાણ ગમાણની, રાગ દ્વેષની અને બધા વિકલ્પોમાં જ આપણે ચાલતા રહીએ છીએ. તો નિર્ગ્રંથ શબ્દ સાથે કેવો શબ્દ જોડેલો છે આમાં? બાહ્યાંતર. તો બાહ્યાંતર એટલે શું? બાહ્ય એટલે એક્સટર્નલ અને અંતર એટલે ઇન્ટરનલ. તો બાહ્યમાં આપણે શું જોયું હતું? કેટલા પરિગ્રહ છે? 10 પ્રકારના પરિગ્રહ છે અને અંતરમાં 14 પ્રકારના પરિગ્રહ છે. અને આપણે જોયું હતું કે કરવાનું કામ છે તો અંદરનું જ, કારણ કે જો એક વખત મિથ્યા તો ગયું તો સંસાર લિમિટેડ છે, અને મિથ્યા તો જો બાકી ગયું તો સંસાર અનલિમિટેડ. તો જો કોઈ પણ વ્યક્તિ હોય એને ખાલી ઈચ્છા તો દૂર કરી હોય અને બાહ્યનો પરિગ્રહ હોય તો પણ એનો સંસાર લિમિટેડ છે, અને કોઈ સાધુ પણ ગ્રહણ કર્યું હોય પણ જો ઈચ્છા તો ન ગઈ હોય તો એના માટે સંસાર અનલિમિટેડ. એને 12ના 10 ત્યાગ કર્યા છે પણ એનો સંસાર અનલિમિટેડ. તો આપણે છે કે આપણે પરિગ્રહ શા માટે કરીએ છીએ? આપણે જે આપણે ઘણો પરિગ્રહ કરીએ છીએ વસ્તુ લઈએ ત્યારે શું થાય છે કે વસ્તુ મળી ગઈ એટલે ટેમ્પરરી ઈચ્છા પૂરી થઈ, એના વિકલ્પો શાંત થયા એટલે શાંતિ લાગે છે. લાગે છે શાંતિ છે, શાંતિ ટેમ્પરરી લાગે છે. એટલે આપણે શું માનીએ છીએ કે મેં વસ્તુ લીધે ને એના લીધે હું સુખી છું. વસ્તુ લીધે એના લીધે સુખી નથી થયો, પણ એનાથી એક ઈચ્છા પૂરી થઈ અને જે વિકલ્પો શાંત થયા એની શાંતિ લાગે છે. પણ આપણે ભ્રમ કરીએ છીએ કે આ વસ્તુ મળવાથી મને સંતોષ થાય છે, તો એવું નથી. શાંતિ એના લીધે નથી મળતી, શાંતિ મળે છે કારણ કે વિકલ્પો શાંત થાય છે. આપણે જે આપણે બહુ બિઝી હોય ને, મ્યુઝિક લઈએ ને, મ્યુઝિક
ચરામ શીખે તો મ્યુઝિકલ રીતે સંસારના વિકલ્પો ઓછા થઈ જાય છે. એટલે આપણને લાગે છે કે શાંતિ નથી, પ્રેમ કરી શાંતિ નથી. અને પછી આપણે જોયું હતું કે અવસર, તો આ જે આપણે બાહ્ય પરિક્રમ કરીએ છીએ, કારણ કે આપણે ઇમેજિનેશન કરીએ કે અત્યારે ભગવાનમાં આવી વિચારીએ છીએ, અને ધારો કે આપણો બધો પરિક્રમ આપણે એને સંભાળવા આપી દઈએ, તો આપણે શું કરશું? એવું ન કરાય, અશક્ય નથી. પણ આ પોતાનો આત્મા, શુદ્ધાત્મા, એ પરમાત્મા સ્વરૂપ જ છે, એ ભગવાન આવી જેવો છે. આપણે કેવા કેવા સંકલ્પો વિકલ્પો રાખીએ છીએ આપણો પરિગ્રહ સાચવવા માટે, પરિગ્રહ મેળવવા માટે, સાચવવા માટે સંકલ્પ વિકલ્પો કરવા જ પડે, પણ એ આપણા આત્માને જ કરવા પડે છે. તો જેવી રીતે ભગવાન આવીને આપણે ધારો કે પરિગ્રહ સાચવવા કહીએ, તો આપણે કહીએ છીએ કે આશાત્મ છે, પણ આપણે આપણા શુદ્ધાત્માને આ પરિગ્રહ મેળવવા અને સાચવવા માટે કહીએ છીએ, તો એમાં આપણને આશક્ત નથી રાખી, પણ એ પણ ભયંકર આશક્ત નથી, એનો આપણને ખ્યાલ હોવો જોઈએ. તો હવે આપણે આ જોયું, તો આપણે થયું કે બાહ્ય ત્યાગ અંતરમાં જ વિખ્યાત કારણો છે, તો બાહ્ય ત્યાગની શું આવશ્યકતા છે? તેમાં આપણે જોયું કે બાહ્ય ત્યાગ એ જે ભાવ ચારિત્ર છે એમાં સ્થિર રાખવામાં મદદ કરે છે, પતન નથી થવા દેતું, અને ભાવ ઊંચે ભોગમાન કરવામાં આપણે હેતુ નથી. એમાં આપણે એક એક્ઝામ્પલ જોયું હતું પ્રસન્નચંદ્ર રાજસ્વીનો, કે એમને એટલા બધા ભાવ નીચે ગયા કે સાતમી નરકના દરિયા બાંધી દીધા, અને પછી જો ભાવ ઊંચે ગયા તો તરત જ કેવળ જ્ઞાન પામી ગયા. તો આ રીતે આપણે જોઈએ, તો આમાં અવસર કોને કહે છે? પરંતુ પણ અવસર કોને કહે છે? દિશાનો કેવળ જ્ઞાન પામવાનો, સર્વસંત પરિત્યાગ કરવાનો, અને ક્યારે ક્યારે શબ્દ શું બતાવે છે? આતુરતા, અને કેટલી વખત આ શબ્દ વપરાણો છે? આ એક જ કડીમાં ત્રણ વાર, પહેલી, બીજી અને ચોથી લાઈનમાં. અને પછી આપણે જોયું કે પરમ કૃપાળુ દેખી છે, સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છે, સર્વ સંબંધી દસો પરમ ટુ કોમ્પ્રોમાઇઝ, કે થોડા સંબંધ તો ચાલે ને એવું નહીં, સર્વ સંબંધ. આપણને કેવા સંબંધો કાઢવા છે? આપણા અણગમતા સંબંધ હોય ને એને કાઢવા છે, અને જે ગમતા સંબંધ હોય ને, જ્યાં આપણને માન મળતું હોય, સત્કાર મળતું હોય, આપણું રિસ્પેક્ટ જળવા, એ બધા સંબંધો જાળવી રાખવા છે. ત્યારે પરમ કૃપાળુ કહે છે કે સર્વ સંબંધોથી મારે મહત્વ તોડવું છે. તો સંબંધ એટલે શાસ્ત્રીય ભાષામાં શું કહે ને, તો સંબંધ એટલે કે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નવ કર્મ. દ્રવ્ય કર્મ એટલે કે આજે જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, મોહની અંતર, એ બધા કર્મો. અને ભાવ કર્મ એટલે રાગ અને દ્વેષ, રાગ અને દ્વેષ, દમાણ દમાણના ભાવ, લાઈક્સ ડિસલાઈક્સનો ભાવ. અને નો કર્મ એટલે કે શરીર આદિ. તો આ રીતે શાસ્ત્રમાં ત્રણ સંબંધો બતાવ્યા છે, અને એનું બંધન તીક્ષ્ણ છે. તો બંધન એટલે શું? મમત્વ, મમત્વ, આસક્તિ, રાગ, એને બંધન કહેવાય. તો પરમ કૃપાળુ દેવે ચાર પ્રકારના બંધન બતાવ્યા છે, લોક સંબંધી બંધન, પછી કુટુંબ સંબંધી બંધન, દેહાભિમાન રૂપી બંધન, અને સંકલ્પ વિકલ્પ રૂપી બંધન. તો લોક સંબંધી બંધન એ લોક સંજ્ઞા, કે લોકો શું કહે છે? ધારો કે આપણે જે નાનકડો નિયમ, કે ધારો કે વાન પ્રસ્તુતિ સારી છે, તો લોકો કહે છે તમે આટલું બધું સંસાર છે એને છોડીને કેમ જાઓ છો? તો લોક એ કહેવાય છે કે લોક મૂકે પોક, લોકો તો પોતપોતાના કાંઈ સંબંધ હોય કે ન હોય પણ કોમેન્ટ કરશે કે તમે આમ શું કામ છોડીને જાઓ છો. પણ જ્યારે એક વખત ગુરુદેવે કહ્યું હોય કે તમે વાનપ્રસ્થ દીક્ષા લો, તો એને આપણું હિત જોઈને, ઘણું ભવિષ્યનું જોઈને જ થયું છે, તો લોકોની વાત સાંભળવાનો કોઈ નહીં નથી. પછી બીજું છે કુટુંબી સંબંધી બંધન. કુટુંબ સંબંધી બંધન એટલે કે આખું જીવન છે ને, આપણું લોકના કુટુંબના જે કોઈ પણ મેમ્બર્સ છે એનું માન સાચવવા માટે આખી જિંદગી જતી હોય છે, પણ આપણે જોઈએ છીએ કે એમાં પણ સ્વાર્થ જ હોય છે. અને ત્રીજું છે દેહાભિમાન રૂપી સંબંધ. પોતાનું દેહનું એટલું બધું મહત્વ આસક્તિ છે કે ધારો કે
દેશની કાળી ગઈ હોય તેને કંઈક રાજે સત્તા વાંચીશું. પણ આપણે કંઈ પણ ઉપાય કરીને કંઈ મેડિસિન લઈને પણ સત્સંગમાં જઈ શકીએ. પણ એવું બંધન છે કે દેહનું એટલું બધું બંધન છે કે એ છોડીને જઈ શકતા નથી. અને છેલ્લું છે સંકલ્પ વિકલ્પ સંબંધનું બંધન. સંકલ્પ વિકલ્પ એટલે કે અત્યારે આપણે નથી કરતા તો લેડીઝ સાઈડમાં શું ચિંતા હશે, શું સંકલ્પ વિકલ્પ થશે કે ઘરે જઈને શું રસોઈ બનાવવાની છે કે બહાર જવાનું છે કે કયું શાક બનાવવું છે કે કયું આઈટમ્સ બનાવવી છે. અને અહીંયા જો હોય અને વીકડેઝ હોય તો કઈ મીટિંગ છે, કોને એટેન્ડ કરવાના છે, કેટલા વાગ્યા મીટિંગ છે, શું સંબંધ, એ ટાઈપના સંકલ્પ વિકલ્પો થશે. તો આજે લોક સંબંધી બંધન અને કુટુંબ સંબંધી બંધન એ બાહ્ય છે, અને જે દેહાભિમાન અને સંકલ્પ વિકલ્પ છે એ ઇન્ટરનલ છે. જો આ પહેલાના બે ઓછા કરશો ને તો થોડો સ્કોપ મળશે, થોડો સ્પેસ મળશે, થોડો ટાઈમ મળશે જેથી ત્રીજા અને ચોથા ઉપર કામ કરી શકે. તો આ રીતે આપણે ચાર સંબંધ જોયા અને પછી જોયું કે બંધન કેવું કીધું છે, તીક્ષ્ણ. તો આ તીક્ષ્ણ શબ્દ શેના માટે વપરાવાનો છે, સંબંધ માટે કે બંધન માટે? બંધન માટે. બંધનનું જે છે એને તીક્ષ્ણ છેદવાનું છે, કારણ કે સંબંધ છેદવાથી કઈ નહીં થાય. કારણ કે સગા સંબંધી આપણને લાગે કે પ્રોબ્લેમ કરે છે, પણ સગા સંબંધી એટલો પ્રોબ્લેમ નથી કરતા, સગા સંબંધીનું જે બંધન છે એ પ્રોબ્લેમ કરે છે. એટલે આજે છે તીક્ષ્ણ છેદીને, તીક્ષ્ણ એટલે શું આપણે શું ડેફિનેશન કરીએ, સાફ સૂક્ષ્મ ગાઢ. અને આપણે જોયું હતું કે આ જે બંધન શબ્દ છે એ ઇન્ટેન્સિટી સૂચવે છે કે કેટલું કેટલી ઇન્ટેન્સિટી છે બંધન. અને એમાં આપણે આપણે શું જોયું હતું કે બંધન છૂટ્યું ક્યારે કહેવાય, આપણે એક એક્ઝામ્પલ જોયું હતું કે મુનિ ભગવાન ને ધારતી ગોચરી ન મળી હોય અને ચંદ્રમાં હોય કરકરતી ઠંડી ને વરસાદ પડતો હોય અને એને એક માત્ર પણ વિકલ્પ ન ઉઠે કે હું જો ઘરે હોત કે ગૃહસ્થ અવસ્થામાં હોત તો કેટલું સારું હતા, તે જ સોર્સ કે બંધારણનું તૂટી ગયું છે જો એવો વિકલ્પ ન થાય તો. અને છેલ્લે જોયું વિચારશું કહો મહત્વ પુરુષને અંત જો. તો આમાં મહત્વ પુરુષ એટલે પંચપરમેશ્વર, એટલે કે પરમ કૃપાળુ દેવ આમની દશામાં વિચારવા માટે કોને રોલ મોડેલ બનાવ્યો છે, મહત્વ પુરુષ. આપણે જોયું લૌકિકમાં આપણે જોયું હતું કે પૈસા બનાવવા હોય કે ક્રિકેટર બનવું હોય તો એ પ્રમાણે એ ફિલ્મમાં જે આગળ પડતા લીડિંગ વ્યક્તિ હોય એને આપણે રોલ મોડેલ બનાવશું. અને આપણે બીજું શું જોયું હતું કે કોના માર્ગે આગળ વધવું છે, લૌકિકમાં આપણે જોઈએ તો દરેકને પોતાને ઇન્ડિપેન્ડન્ટ હોવું છે, એ રોલ મોટું કોઈ નહીં પડી, બટ એ વોન્ટ ટુ બી સુપ્રીમ. બિઝનેસમાં હોય તો પિતાથી છૂટો પડી જશે, ઘરમાં હોય તો બહુને થશે કે હું આખું ઘર સંભાળી લઉં. જ્યારે લોકોત્તર માર્ગમાં એ એમ હોય છે કે બહુમાન રિસ્પેક્ટ એટલું બધું હોય છે કે મહત્ પુરુષ જે આ માર્ગમાં સિદ્ધ થયા છે એ સિદ્ધ થયા છે કે એ માર્ગે વિચરે છે એને હું ફોલો કરું. તો આ રીતે આપણે રિકેપ કર્યું. હવે આપણે ગાથા એ કરી દે જોઈએ. હવે પહેલી ગાથામાં શું કીધું કે ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ છે. તો આ નિર્ગ્રંથ પણ શું છે, એના લક્ષણો શું છે, એમની દશા શું છે નિર્ગ્રંથ મુનિ, એનું શોર્ટમાં સામાન્યપણે નિરૂપણ કર્યું છે. આ ગા કડી બેનો આખો વિસ્તાર 4-12 ગાથામાં છે અને અહીંયા એનું શોર્ટમાં ડિસ્ક્રિપ્શન આપ્યું છે અને પછી એનો વિસ્તાર 4-12 ગાથામાં. સર્વભાવથી ઔદાસીન વૃત્તિ કરી માત્ર તેહતે સંયમ હેતુ હોય જો અન્ય કારણે અન્ય કશું કલ્પે નવજોયજો અપૂર્વ જગતમાં સર્વ પદાર્થો તરફ એ બુદ્ધિ થાય, સારા ને ખોટા
બંને સરખી રીતે આત્માને બંધન કરતા છે, માટે ન ઈચ્છે મળે ત્યારે હર્ષોક ન કરે. જે દેહને અનુકૂળ પ્રતિકૂળ લાગે છે તેમાં રાગ દ્વેષ થાય છે. દેહ તો નોકર છે, તેની પાસે મોક્ષનું કામ કરાવી લેવું. સંયમ સિવાય બીજા કોઈ કારણ માટે કંઈ ન તલપે, ન ઈચ્છે દેહમાં મારાપણું જરા પણ ન રહે. આત્મામાં મારાપણું સમજાય ત્યારે સંકેત થાય, દર્શન બહુ જાય. અમુક શબ્દના અર્થ લખીને કહેવાય સર્વભાવ. સર્વભાવ એટલે કે સુખ અશુભ બંને ભાવો, શુભાશુભ ભાવો. ઔદાસીન એટલે કે ઉદાસીન, એ શબ્દ બનેલો છે. ઉદ વત્તા આસીન, ઉદ એટલે ઉપર અને આસીન એટલે દેશો, ઉપર દેશો. વૃત્તિ, વૃત્તિ એટલે પરિણામ. પછી ત્રીજી લાઈનમાં છે અન્ય કારણે. અન્ય કારણ એટલે કે અન્ય લક્ષ્ય. પછી છે કલ્પે નહીં. ત્રીજી લાઈનમાં છેલ્લા બે શબ્દ છે કલ્પે નહીં. કલ્પે નહીં એટલે કે જોઈએ નહીં, ઈચ્છે નહીં, ખપે નહીં. પછી ચોથી લાઈનમાં છે કિંચિત. કિંચિત એટલે જરાક પણ, અલ્પ, લિટલ બીટ. પછી છે મોક્ષા. મોક્ષા મીન્સ તાદાત્મ્યતા, તન્મયતા, એટેચમેન્ટ. પહેલી કડીમાં પરંતુપાળો જે કહ્યું હતું કે સર્વ સંબંધ, ત્યાં પણ એવું હતું કે નોટ ફ્યુ, કે થોડા તો ભાવ, થોડા સંબંધ તો ચાલે ને, એવું નહોતું. હિ વોન્ટેડ કમ્પ્લીટલી ડિટેચમેન્ટ ફ્રોમ ધ સર્વ સંબંધ. અને અહીંયા પણ આપણે જોશું તો આ કડી સર્વક્ષણાથી થાય છે, સર્વ ભાવથી. કે એવું નથી, પરંપરાળ દેવ એ નથી કહેતા કે અમે તો કેવળ જ્ઞાન નથી તો થોડા ભાવ તો ચાલે ને. હી ડઝન્ટ વોન્ટ એની કોમ્પ્રોમાઇઝ. એનો સ્પિરિટ આપણે જોઈએ તો એ સર્વભાવથી એને ઉદાસીન વૃત્તિ છે. તો સર્વભાવમાં શું શું આવે? ગુડ એન્ડ બેડ, શુભ ભાવો, અશુભ ભાવો. એટલે કે નાયક ભાવથી જે કંઈ પણ, શુદ્ધ સ્વભાવથી જે કંઈ પણ અન્ય હોય એ સર્વભાવ કહે છે. એટલે ધારો કે આપણે વિકારી ભાવો, રાગદ્વેષના ભાવો, જે ભાવોથી સંસાર વધે, ક્રોધ માન માયા લોભ, એ બધા જ ભાવોથી એને ઉદાસીનતા જોઈએ છે. તો આપણને એમ થાય કે અશુભ નથી, આપણને પણ અશુભ નથી ગમતા, તો તેની સાથે પણ શુભ ભાવમાં શું પ્રોબ્લેમ છે? શુભ ભાવ તો હોય છે ને, શુભ ભાવ પણ બધાનું કારણ છે. કે આ મૂળી દશાની વાત છે, મૂળી દશામાં તો એને શુદ્ધ સ્વભાવમાં જ રહેવું છે. તો બીજા જે કંઈ પણ ભાવ છે એ એને ખપતા નથી. આપણી ભૂમિકાએ અશુભી જગ્યાએ શુભી ઓકે, પણ શ્રદ્ધામાં માન્યતામાં તો એવું જોવું જોઈએ કે શુભ ભાવ પણ એ છે. આપણે અત્યારે ધારો કે ટીવી જોતા હોઈએ, મેગેઝીન વાંચતા હોઈએ, એની દ્રષ્ટિએ આપણે જે કંઈ પણ શુભ ક્રિયા કરીએ છીએ, કે શુભ અનુસારો કરીએ છીએ, કે શુભ વિધિઓ કરે છે, આપણી ભૂમિકા પર ઓકે છે. પણ આપણી પણ માન્યતામાં તો એમ જ હોવું જોઈએ કે શુભ ભાવ એ છે. તો આનું કારણ શું, શા માટે શુભ અને અશુભ ભાવ, જે મને કહ્યું કે એ બંધનનું જ કારણ છે. તો આપણે જે આત્મસિદ્ધિની ગાથા 86માં જોઈએ ને, તો શુભ કરે પણ ભોગવે દેવાદી ગતિ માય, અશુભ કરે નરકાદી ફળ કર્મ રીત ન જાય. તો શુભ કરે તો પણ દેવગતિ છે, જે અલ્ટિમેટલી ચારે ગતિમાં અટકાવવામાં આવે છે. જૈન દર્શન જે કે એવું દર્શન છે કે જે માને છે કે પુણ્ય એ સંસારમાં અટકાવનારું તત્વ છે, પુણ્યનો અભાવથી જ મોક્ષ છે. એવું નથી કે ઓછું પુણ્ય હોય તો
તો સ્વર્ગ મળે અને વધારે પુણ્ય કરે તો મોક્ષ મળે, એવું નથી. પુણ્ય ઇઝ નોટ અ સ્ટેપિંગ સ્ટોન ફોર મોક્ષ માર્ગ. પુણ્ય એ ફર્સ્ટ સ્ટેપ નથી મોક્ષ માર્ગનું, પુણ્ય એ કાંટો છે મોક્ષ માર્ગનું. તો જ્યાં સુધી પુણ્ય તરફ આપણને હે બુદ્ધિ નહીં થાય, પુણ્ય એ અટકાવવાનું તત્વ છે નહીં થાય ત્યાં સુધી આપણે એ શુભ ક્રિયાઓમાં જ અટકી જઈશું અને શુદ્ધ સ્વરૂપનો કે શુદ્ધાત્માનો ખ્યાલ નહીં આવે. તો આ કેવું છે કે પુણ્યના ફળમાં આપણને શું મળે? ક્ષણિક ઉદ્ગલ મળે. ધારો કે દેવગતિ મળે તો આપણે લાંબી જઈ રહ્યા છે, અને મળે છે તો કોને મળે છે? પાડોશીને મળે છે. દેહ પાડોશી છે, જે કંઈ પણ ઉદ્ગલ મળે છે પાડોશીને જ મળે છે, આત્માને એનાથી કંઈ ફાયદો નથી. તો આપણે જોઈએ કે આપણે ધર્મશાળામાં રહીએ કે ફાઈવ સ્ટાર હોટલમાં રહીએ, પણ ઘરમાં તો નથી ને. એવી રીતે પુણ્ય મળે તો દેવગતિમાં મળે, દેવગતિમાં જઈએ, અને ધર્મશાળા એટલે કે કોઈ લોર ગતિમાં જઈએ, તિરીન્સમાં જઈએ, નરકમાં જઈએ, પણ પોતાના આત્મામાં તો નથી ને. એવી રીતે આ ચારી ગતિમાં રાખવામાં આવ્યું છે. ધારો કે કોઈ કેદી હોય, એને લોખંડની બેડી પહેરાવી છે, એ કહે કે મને લોખંડની બેડી ફાવતી નથી, તો મને આપણે એને જઈને સોનાના હેન્ડકફ પહેરાવીએ તો વીડી બી હેપી ના, એ બંધનમાં જ છે. તો એવી રીતે પુણ્યથી જે કંઈ પણ મળે છે અલ્ટિમેટલી બંધનમાં જ રાખે છે. તો હું પૂછું કે સારું સારું કે ખરાબ? સારું સારું એ રીતે કહી શકાય કે જે કંઈ પણ મેલ છે દૂર કરે છે, પણ જો સારું હોય તો આપણે લગાવીને ઓફિસે પણ જશું, એને કાઢવું જ પડશે. એવી રીતે શુભ ક્રિયાઓ કરે છે, સારી છે, બટ ટુ સર્ટેન એક્સટેન્ટ બાકી નથી જવાનું. એ કાઢીને શુભ ક્રિયાનો ત્યાગ કરીને શુદ્ધ સ્વભાવમાં સ્થિર થવાનું છે. તો આ રીતે શુભ અને અશુભ સર્વભાવથી ઔદાસીન વૃત્તિ. તો ઔદાસીન એટલે શું? કોઈ પણ ઘટનાનો પ્રભાવ આપણા પર પડવો ન જોઈએ. સંસારના પ્રસંગો અને પ્રકારોમાંથી ઉઠવા, ખાલી એનામાંથી ઉઠવાની વાત નથી, પણ એનામાં જે ગમાણ ગમાણ ભાવ થાય છે એનાથી ઉઠવાની વાત છે. તો ઉદાસીનતા એટલે કોઈ પણ વસ્તુ કે ઘટના કે પરિસ્થિતિનો આપણા પર પ્રભાવ ન પડવો જોઈએ. ધારો કે આપણે ગાર્ડનમાં જતા હોઈએ અને ત્યાં ફૂલ છે, તો જો હવા પાસ થતી હશે ને તો એ સુગંધ લઈ જશે, આગળ હવા જશે અને ત્યાં ગાર્ડન પડ્યો હશે તો એની દુર્ગંધ પણ લઈ જશે. પણ જો એ ફૂલ અને એ ગાર્ડન ઉપર આકાશ પણ છે તો આકાશ સુગંધ કે દુર્ગંધ ગ્રહણ કરે છે? આકાશ અલિપ્ત છે, આકાશ ઉપર એની કોઈ ઇફેક્ટ થતી નથી, આકાશ નિર્લેપ જ રહે છે. એવી જ રીતે જે વ્યક્તિ ઉદાસીન છે એ કોઈ પણ સુખ કે અશુભ ઘટનાથી પ્રભાવિત થતી નથી. આપણે જોઈએ કે જે સમય દ્રષ્ટિ આત્મા છે એને આત્માનો રસ રાખ્યો છે, એટલે સંસારની કોઈ પણ વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિથી પ્રભાવિત નહીં થાય. ધારો કે કૂતરો હોય અને જો ભૂખ્યો હશે ને તો હાડકાનો રસ કે કાંઈ પણ ચાખશે, પણ હંસ હશે ને એને ઉચ્ચ પ્રકારનો રસ ચાખ્યો છે કે કોઈ દિવસ પણ એને એવું નહીં થાય કે હું આ હાડકાનો રસ ચાખું. એવી જ રીતે સમય દ્રષ્ટિ આત્મા માટે શું છે કે સર્વ જગત તે એન્ટવર્ક અથવા આત્માથી સૌ હિમ, અને આખું જગત સોનાનું પણ થઈ જાય ને તો એને ક્રોમત જ લાગે. તો એ ઉદાસીન ભાવમાં છે અશુભ કે શુભ. અને આપણે જોઈએ કે ઉદાસીન એટલે કે મધ્યસ્થ ભાવે રહેવું. મધ્યસ્થ ભાવે રહેવું એટલે કે એક ગુરુ અને શિષ્ય આશ્રમમાં હતા, તો શિષ્ય ગુરુ એકદમ સ્ટેબલ હતા, શિષ્ય થોડો ચંચળ હતો. તો આશ્રમમાં કાયમી ભેટ આપી, તો શિષ્ય દોડતો દોડતો ગુરુ પાસે ગયો કે આપણને કાયમી ભેટ મળી છે. તો ગુરુ કહે છે કે અચ્છા હોવા દૂધ મળી ગયા, પછી ગાયને રાખે છે થોડા દિવસ રાખે છે અને 15-20 દિવસમાં ગાય મરી જાય છે. તો પાછો શિષ્ય દોડતો દોડતો જાય છે ગુરુ પાસે,
तो बोलते अच्छा हुआ अभी अपने को भोगल उठाना नहीं पड़ेगा। तो ये बनने स्थिति में संभावना मध्यस्थ भावना उदासीनता एट शू थे चित्त प्रसन्नता। चित्त प्रसन्नता एट बेसिकली शू थे कि એને જોઈને કોઈ પણ સંસારી જીવ હશે ને તેને પણ ધર્મ કરવાનું મન થશે, એને એમ થશે કે સંસારના પદાર્થો આ વ્યક્તિ પાસે નથી છતાં પણ કેટલા પ્રસન્ન છે, તો એની પાસે એવું બીજું કંઈક હોવું જોઈએ કે જેમાંથી આ નીકળે છે। તો એ ઉદાસીનતા એટલે કે મસ્તી પ્રસન્નતા, એમાંથી જે નૃત્ય નીકળે છે એ એની મસ્તી છે। ઉદાસીનતા રસ્વ પ્રિન્ટ સેડ કે ઉદાસ વ્યક્તિ એમ નહીં, આપણે જનરલી શું ઇમ્પ્રેશન ઉદાસીન એટલે કે થોડું ચડાવેલું હોય કે સ્માઇલ ન કરતો હોય કે કોઈ મળે તો એને કઈ ઇફેક્ટ નથી, એવું નથી। ઉદાસીનતા ઇઝ નોટ સેડનેસ, ઉદાસીનતા ઇઝ ઓલસો નોટ ઇક્વલ ટુ લાચારી। લાચારી એટલે કે ધારો કે મર્સિડીઝ ગાડી આવી છે પણ આપણી પાસે એટલા પૈસા નથી, તો આપણે શું કરશું, કારમાં શું ભેગું છે, એમાં કઈ છે નહીં, લોકો નકામાં પાછળ પડે છે। ઉદાસીનતા દસવટ નહીં, આ તો શું છે કે દ્રાસ મળતી નથી એટલે દ્રાસ ખાટી છે, એના જેવું નથી। ઉદાસીનતા ઇઝ નોટ પ્રાચાર, ઉદાસીનતા ઇઝ ઓલસો નોટ ઇક્વલ ટુ દ્વેષ। ધારો કે મીઠાઈ ખાવી છે પણ એવું કહેવામાં આવ્યું છે કે મીઠાઈ ન ખાવી છે, એમાં આસક્તિ ન રાખવી છે, તો એમ કહેશે કે મારે મીઠાઈ નથી ખાવી, તો એ મીઠાઈ પ્રત્યેનો દ્વેષ છે, ઉદાસીનતા નથી। તો આ રીતે ઉદાસીનતા ઇઝ નોટ સેડનેસ, ઉદાસીનતા ઇઝ નોટ પ્રાચારી, ઉદાસીનતા ઓલસો નોટ ઇક્વલ ટુ દ્વેષ। ધારો કે આપણે બધા વ્હાઇટ કપડા પહેરીએ છીએ, બરોબર, આપણે વ્હાઇટ કપડા પહેરીએ છીએ, વ્હાઇટ કપડામાં કોઈ જાતની એમ્બ્રોઇડરી, એકદમ સિમ્પલ વ્હાઇટ ડ્રેસ, તો આપણને આપણે શું આપણી જાત ઉદાસીન કહેશું, વ્હાઇટ તો ઉદાસીન નથી, ચારિત્રનું લક્ષણ છે ને વ્હાઇટ કપડા પહેરવાનું। ઉદાસીન છે પણ જેવા આપણે ડાઇનિંગ ટેબલ પર ગયા અને રોટી ગરમ ન હોય તો મને રોટી ગરમ જોઈએ, મને રોટી પોચી જોઈએ, મને રોટલી રસોઈ ગરમ જોઈએ, તો ધીસ શોઝ યુઆર ઉદાસીન ઇન ધેટ ફિલ્ડ। તો ઉદાસીનતા શુડ રિફ્લેક્ટ ઇન ઓલ આસ્પેક્ટ્સ ઓફ લાઈફ, ઇટ શુડ નોટ બી રિસ્ટ્રિક્ટેડ ટુ વન પર્ટિક્યુલર થિંગ, કે તમને જે ગમતું હોય એમાં તમે ઉદાસીન રહો। તો એ કહે કે છે કે ઇન્ટરેસ્ટ નથી, ઉદાસીન છે, બટ તમને જે ગમતી ચીજમાં તમને ઉદાસીનતા નથી, તો ધીસો છે એ ઉદાસીનતા નથી। તો ધીસ ઉદાસીનતા શું રિફ્લેક્ટ ઇન ઓલ આસ્પેક્ટ ઓફ લાઈફ, ધેન ઓલ ધેન ઓલ ઇટ ઇઝ ટ્રુ ઉદાસીનતા, કે ગમા અણગમાના ભાવોથી ઉપર ઉઠે છે, કોઈ પણ ગમતી કે અણગમતી ચીજનો પ્રભાવ દેખાય નહીં, એમની વૃત્તિ ઉદાસીનતા એમની વૃત્તિમાં છે। જેવો એ રસગુલ્લા કે ગુલાબજાંબુ ખાય છે, જેવો એ કોળીઓ મોઢાની નજીક આવે છે, એટલા એ અંદર અંદર ઉતરતા જાય છે, તો હી ઇઝ રિલેક્ટ ફ્રોમ ધેમ, એ વેપાતા નથી। પણ આપણા દેશમાં અજ્ઞાની જીવોમાં આપણી જે ઉદાસીનતા છે પ્રવૃત્તિમાં છે, કારણ કે આપણે રાત્રિ ભોજન ત્યાં છે, કારણ કે ચોમાસાના ચાર મહિના ત્યાં આપેલું છે, આપણી પ્રવૃત્તિમાં છે, આપણે સાંજે 5:30 અત્યારના ટાઈમમાં જમી જઈશું। પણ ધારો કે આપણે લગ્ન પ્રસંગ આવ્યા અને ત્યાં જોયા ત્યાંની વ્યવસ્થા નથી, તો શું થશે? અને આપણે જોઈએ છીએ બાજુના ટેબલ પર બધા આરામથી જમી રહ્યા છે, તો આપણને થશે કે એ લોકો કેટલા રાખી છે,
કાર્ય પાંચ કાઉન્ટર હોય ટેક્સી કરે કરે નોર્થ ઇન્ડિયન છે સાઉથ ઇન્ડિયન છે તો શું થશે કે અફાને એસ શું રાખી લીધી હતી ભૂલમાં પસાર લેવાઈ ગયા તો આપણું આજે બધું છે ને પ્રવૃત્તિમાં છે અંદર વૃત્તિમાં ઉદાસીનતા છે કારણ કે કોઈ સારી વસ્તુ આવી હોય સારી છ વાગ્યા છે આપણે સાડા પાંચે ચોર્યા કરી લીધું છે એ વસ્તુ આપણે ખાવી છે તો આપણે શું કહેશું સાસુને ફ્રીજમાં રાખી દે કારણ કે ઓકાશી પછી પહેલાં ઉગલી ખાય છે તો આ જો આપણું પ્રવૃત્તિમાં છે તો ઉદાસીન વૃત્તિ કીધી એ કેટલો ઇમ્પોર્ટન્ટ વર્ડ છે કે આટલી નાનકડી કડીમાં પણ ઉદાસીન વૃત્તિ લખી છે અને ઉદાસીન પ્રવૃત્તિ લખી છે તો સર્વભાવથી ઉદાસીન વૃત્તિ કરી માત્ર દેહ તે સંયમ હેતુ હોય છે માત્ર દેહ હવે મુનિ ભગવાન છે એમણે ઘર છોડ્યું છે સર્વ પરિગ્રહ ત્યાગ કર્યો છે કુટુંબ છોડ્યું છે સ્ત્રી છોડી છે પુત્રો છોડ્યા છે વસ્ત્ર પણ છોડી દીધા છે એટલે બધો જ પરિગ્રહ છોડી દીધો છે અને હવે શું રહ્યું છે માત્ર એ દેહ દેહનો ત્યાગ તો શક્ય નથી કારણ કે આયુષ્ય છે અને તો એ દેહ શેના માટે વાપરે છે માત્ર દેહ તે સંયમ હેતુ હોય સંયમ એ આરાધના માટે એ દેહનો ઉપયોગ થશે તો ધારો કે આપણે અહીંયાથી હ્યુસ્ટનથી ધારો કે ઓસ્ટ્રેલિયા જઈએ છીએ ગાડીને નીકળ્યા છે અને રસ્તામાં ગેસ ખરાબ થઈ ગયો તો આપણે ગેસ તો ભરાવશું જ તો એ ગેસ ક્યાં જાય છે આપણામાં જાય છે ના એ ગાડીમાં જાય છે બરોબર એવી રીતે મૂડી પસંદથી માન્યતા બહુ સેટ કરી છે કે આ જે કંઈ પણ આહાર છે એ મારા શરીરમાં જાય છે મારામાં નથી જતું એક વાસણમાંથી એક પુદ્ગલ બીજા વાસણમાં જાય છે એવી એમની માન્યતા છે અને આપણે ધારો કે જઈએ એટલે કે જે જેટલો આહાર એને જરૂર હશે ને એટલો જ આહાર વાપરશે ધારો કે શરીરને ટેક્સ આપવાનો છે એટલો જ આહાર આપશે આપણે ટેક્સ આપવું તો કેટલો આપીએ ધારો કે $16 હોય તો $105 તો નથી આપવાનું સોમાંથી પણ જેટલા બચે એટલા આપણે લીગલી જે કંઈ કોઈ કન્સેશન મળે એ પ્રમાણે આપણે કરીને ઓછો જ આપશું તો મુનિ ભગવાન પણ જેટલું શરીરની જરૂરિયાત છે એટલો જ આપશે તો આપણને એમ થાય કે આહાર લેવો હોય તો અશુભ ક્રિયા કહેવાય ને તેને સંયમના હેતુ જે કેમ આહાર તો અશુભ પ્રવૃત્તિ છે તેને સંયમના હેતુ માટે કેમ કીધું શરીરને સાધન તરીકે વાપરવા માટે અલ્ટિમેટ એમ લક્ષ્ય શું છે કે હું જે કંઈ પણ અપંગ છે એ હું આપીને હું સંયમની આરાધનામાં સ્થિર થાઉં ધારો કે એક સ્ટુડન્ટ હોય મેડિસિનનું ભણતો હોય ફાઇનલ ઇયરમાં છે અને એક્ઝામ નજીક આવી ગઈ છે બે ત્રણ દિવસ જ બાકી છે એટલે રાત્રે ઉજાગરા કરવા પડે એવું છે તો એ રાત્રે ઉજાગરા કરશે કારણ કે રાત્રે એક વાગે એમ લાગ્યું કે હવે બહુ ઊંઘ આવે છે તો એ કોફી બ્રેક લેશે કોફી બ્રેક લેશે કોફી પીશે એટલે પાછો રિફ્રેશ થઈ જશે બરાબર પછી પાછું ધારો કે 3 વાગે એમ થયું કે હવે પાછી ઊંઘ આવે છે આંખો ઘેરાય છે તો શું કરશે ફોનને ફ્રેમ કરશે એનો જે ક્લાસ મળ્યો છે તારું કેટલું થયું હા મેં ચોક્કસ શ્લો કમ્પ્લીટ એ મારું આટલું બાકી છે એમ કરીને જે ગપ્પા ટોળા મારશે એનાથી પાછું રિફ્રેશ થઈ જશે તો આપણે શું એમ કહેશું કે એણે જે કોફી બ્રેક લીધો કે જે એણે વાતો ચીતો કરી કે ગપ્પા માર્યા એ એનો જ હતું એનો એમ શું હતો કે હું કેમ આખી રાત જાગી અને સ્ટડી કરી શકું તેનો લક્ષ્ય શું હતો કે એ જે સ્ટડી કરે છે એમાં એ કેવી રીતે બિઝી રહી શકે કેવી રીતે એક્ટિવ રહી શકે એ એનો હતું તો મુનિ ભગવાન પણ એવી જ રીતે એનો પણ એમ એ છે કે હું આજે મારે મારી સંયમની આરાધના છે એમાં મારે બ્રેક લેવો પડેલો છે તો આહાર લે છે પણ આહાર જે બ્રેક લે છે એ શેના માટે છે સંયમની આરાધના માટે છે અને આપણે જોઈએ કે આપણા કેસમાં શું છે કે આપણને ભૂખ લાગે ત્યારે કચોરી થાય કે કચોરી જોઈને ભૂખ લાગે આપણને ખોરાક કઈ સારી વાનગી જોઈને આપણને ભૂખ લાગે ત્યારે મૂડી બધો છે તો ખાલી ટેસ્ટ ભરવા પૂરતો જ રહે છે આપણા કેસમાં શું છે કે જો કોઈ બિઝનેસમેન હોય ને આપણે બીજા કોઈ બિઝનેસમેનને કોઈ કન્સાઇનમેન્ટ ડિલિવર કર્યું હોય અને વચ્ચે જો કમિશનની એજન્ટ હોય ને તો ઓલા
વેપારીને કે બિઝનેસમેનને એટલો બધો પ્રોબ્લેમ ન હોય, પણ જે કમિશન એજન્ટ હોય ને એના બહુ હજાર તર્કો એને હજાર લખા હોય કે આ પ્રમાણે નથી આપ્યું ને આ પાર્ટસ મારી પૂછીને આવી રીતે આપ્યું છે. એવી રીતે આ પેટ છે ને એ વેપારી છે, જીભ છે ને એ દલાલ છે, કમિશન એજન્ટ છે. પેટને એના ખાવા પૂરતું મળી ગયું ને એટલે સેટિસ્ફાઈડ, પણ આ જીભના લટકા વટકા એટલા બધા હોય છે કે એને કોઈ પણ નાની વસ્તુથી સંતોષ નથી થતો. પરંતુ પણ દેવે તો લખે છે, નથી દે ધર્યો, સત્રાંત 719 લખ્યું છે, અનંતવાર દેહને અર્થે આત્મા ગાળ્યો છે, જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મ વિચાર જન્મો પામવા યોગ્ય જાણી સર્વ દેહાર્થની કલ્પના છોડી દઈ એકમાત્ર આત્માત્મા જ તેનો ઉપયોગ કરવો એવો મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ. બીજી એક જગ્યાએ લખ્યું છે, નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ વધારવા. તો આ રીતે મુનિ ભગવાન માત્ર દેહ તે સંયમ હેતુના પર્પઝ માટે જ વાપરે છે. પછી આગળ લખે છે, અન્ય કારણે અન્ય કશું કલ્પે, અન્ય કારણ એટલે કે અન્ય લક્ષ્ય, બીજું કોઈ લક્ષ્ય ન હોય અને અન્ય કશું. તો ધારો કે અન્ય કશું આપણે લખીએ, કલ્પે આપણે જો કપડે નહીં જોઈએ નહીં ઈચ્છે, તો આપણે જે અન્ય કશુંમાં ધારો કે આપણે ખોરાક લઈએ, તો મુનિ ભગવાન તો એવું ન હોય કે હું ખોરાક કે આહાર જે લઉં છું એ મારી દેહની ઋષિ પુષ્ટિ માટે છે કે કાંતિ વધે તેજસ્વીતા વધે એવો એમ નથી, ખાલી આત્મસ્થિરતા માટે છે. એવી રીતે દેહની પ્રવૃત્તિ કરે છે, શુભ ક્રિયાઓ કરે છે, તો એવું નથી કે મારો એનાથી પુણ્ય વધારે કે સ્વર્ગ મને મળે એવો એવો કઈ એમ નથી કે પૂજા સત્કાર તપશ્ચર્યા કરવી ધારો તો પૂજા સત્કાર માન મળે એવો એમ નથી કે ધારો કે દેહ વાપર્યો કે ધારો કે વાણી ઉપદેશ આપવાનો છે તો એવો એવું લક્ષ નથી કે એનાથી મારા શિષ્ય હોય, એવા કોઈ પણ અન્ય લક્ષથી એ કરતાથી માત્ર સંયમની આરાધનાથી આરાધના કરવા માટે કરી છે. તો આપણે છે કે મુનિને આવી દશા છે એનું કારણ શું, મુનિને આવી દશા છે કે માત્ર દે કે સંયમ હેતુ જોઈએ અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, તો આની પાછળનું રીઝન શું છે? ઇનર પ્રોગ્રેસ છે, ઇનર જર્ની એ બરાબર હોય છે. એટલે કે ધારો કે આપણે એક્ઝામ્પલ લઈએ કે ધારો કે કોઈ પેશન્ટ છે બહુ ટેન્શનની પીડાથી એ વ્યક્તિ છે, ધારો કે એને ખબર પડી કે કોઈ લંડનની હોસ્પિટલમાં આની ટ્રીટમેન્ટ થઈ શકે એમ છે, એનો ડિસીઝ એ ટાઈપનું છે કે એ ટાઈપનું કેન્સર છે એ જે એના ટ્રીટમેન્ટ થઈ શકે, પણ તો એ પ્રભુ શું કામ કરશે? કારણ કે અહીંયા છે કે ઇન્ડિયામાં છે અને એને ખબર પડી કે હું આ કેન્સરથી પીડાઉં છું, પીડાઉં કેન્સર કે કોઈ સ્પેશિયલ કેન્સર છે તેની ટ્રીટમેન્ટ ઇન્ડિયામાં થઈ શકે નથી પણ એને લંડન, તો પહેલું કામ એ શું કરશે? પહેલું એ ના પહેલાં એ વિસા કરાવશે, પછી તરત જ ટિકિટ લેશે, પહેલીમાં ફર્સ્ટ ફ્લાઇટ અવેલેબલ હશે, લઈને હિથ્રો એરપોર્ટ પર પહોંચશે. હિથ્રો એરપોર્ટ પર પહોંચે તો શું એમ વિચારશે કે ચાલો હવે પેલા મ્યુઝિયમ જઈ આવું કે હું શોપિંગ મોલમાં જઈ આવું કે હું બિગ બેગમાં જઈ આવું કે આ એ એને ફર્સ્ટ યુ વિલ રીચ દેટ હોસ્પિટલ, કારણ કે એને ખબર છે કે વાય આઈ એમ હિયર, એને પોતાનું લક્ષ્ય ખબર છે કે હું શા માટે અહીં આવ્યો છું. એવી જ રીતે મુનિ ભગવંતને પણ ખબર છે કે આ મન મેં જે સાધુ પર્યાય ગ્રહણ કરી છે, મુનિ પર્યાય જે ગ્રહણ કરી છે, જો હું એવા ઇનર વર્ક નહીં કરું તો હું આ મારો જે ભવરોગ છે એને હું ટાળી નહીં શકું, હું આ ચારેય ગતિમાં જ રખડતો નથી. તો એને બરોબર ખ્યાલ છે ભવભ્રમણનો રોગ, ભવરોગ એ અને આ મનુષ્ય દેહની સાર્થકતા એને ખબર પડી ગઈ છે, એટલે એ બીજી કોઈ જગ્યાએ રોકાશે નહીં. દેહમાં પણ એ રોકાય અન્ય કારણે અન્ય એને કશું જોતું નથી, પણ એ પોતાની આરાધનામાં જ રત રહેશે. તો અને પછી કહે છે કે દેહે પણ કિંચિત ઓછા ન જોઈએ, પરંતુ પણ દેહની સ્પિરિટ જોઈએ, ભાવના જોઈએ,
તો આપણે થાય કે હવે તો બધું જ ત્યાગી દીધું છે, હવે ખાલી દેહ છે. તો દેહમાં તો થોડી આસક્તિ રાખી શકાય ને, કુટુંબ ત્યાગ્યું, સ્ત્રી ત્યાગી, વ્યવહાર ત્યાગ્યો, વસ્ત્ર ત્યાગ્યા, હવે ખાલી દેહ છે તો દેહમાં થોડી ઓછી રાખવા શું વાંધો છે. તો દેહે પણ કિંચિત અલ્પ માત્ર પણ ઓછા ન જોઈએ. આપણે પેલી કાતામાં પેલી કડીમાં જોયું સર્વ સંબંધ, આ કડીમાં પણ જોયું સર્વ ભાવથી નો કોમ્પ્રોમાઇઝ, અને અહીંયા પણ કહે છે કિંચિત ઓછા પણ ન જોઈજો. અને આપણે જોઈએ કે આ ભાવના આપણે ક્યારે કરી હતી, કઈ જગ્યાએ કરી હતી, માતુશ્રીના ખાટલા ઉપર સવારના પોરમાં ઉઠતા રે, આ ક્યારે આવા ભાવના ક્યારે કરીએ કે સબકોન્શિયસ માઇન્ડમાં આ જ ભોળાતું હોય, સ્વપ્નમાં આ જ આવતું હોય, ત્યારે જ ઉઠતા રે આવી આવા શબ્દો નીકળી શકે. તો એ થાય કે ધ્યેય છે, કારણ કે આપણે અહીંયા મને ખબર નથી પણ ડેલસ માટે સ્કાઈપ ફ્રેન્ડ ને એવા બધા પ્રસંગો થાય છે એવું સાહેબ અહીંયા થાય છે. તો આપણે પતંગ ચગાવ હોય ને તો આપણને સૌથી વધારે ભય આપણી પતંગ કપાવવા ક્યાંથી, આપણી બાજુમાં જે હોય આપણી બાજુમાં હોય કે આપણી નજીકના બિલ્ડિંગની કોઈ ટેરેસમાં હોય કોઈ જેનાથી ઓક્સિજનમાં ચગાવતો એનાથી આપણને એટલો ભય ન રહે. તો એવી જ રીતે આપણી આપણી સૌથી નજીક કોણ છે, આપણો દેહ. આપણો દેહ એ નિકટમાં નિકટ છે અને નિરંતર ધ્યેય મળે છે એમાં પણ આસક્તિ પહોંચાડે. તો સૌથી વધારે ભય નુકસાન થવાનું આપણા દેહથી છે. એટલે જ પરમ પ્રભાવ દેહ કહે છે કે દેહ પણ કિંચિત ઓછા ન જોઈતો નિકટ છે. જો એના પ્રત્યે જો મમત્વ નહીં હોય ને તો પછી બીજી કોઈ પણ વસ્તુથી મમત્વ નહીં હોય. એટલે જ કીધું છે દેહ પણ કિંચિત ઓછા ન જોઈતો. અને પરમ પ્રભાવ દેહ તો એક પ્રકારમાં કહે છે કે અમે દેહદારી છીએ કે કેમ એ સંભાળીએ ત્યારે માન જાણીએ છીએ. એટલો દેહથી ભિન્ન હતા, એટલો દેહ દૂર એને ભાવતો હતો એ જોઈ શકે. તો આવી ભાવના થવી એકદમ નોર્મલ જ હોય એમ આપણને લાગે. અને આપણું બધું મૂલ્યાંકન ઇવેલ્યુએશન દેહથી જ થાય છે. ધારો કે આપણે એક એક્ઝામ્પલ લઈએ, આપણે ધારો કે દેહ ભૂલી જઈએ, દેહ ભૂલી ભગવતો છે, એમાં એક સશક્ત છે, રૂપાળા છે, દેખાવડા છે, અને એક ધારો કે ગુટા છે, અશક્ત છે, પથારીમાં પડે છે. તો આપણને કોણ જઈને ભાવ થશે? આપણું દેહ તરફ જોઈને જ મૂલ્યાંકન થાય છે. એટલે એના તરફથી છે, ધારો કે હું એક પૂછું કે ટેન ડાયમંડ્સ છે, એક બ્લેક પ્લાસ્ટિક પોથળીમાં મૂકા છે અને એક નાઇસ ડેકોરેટેડ વ્હાઇટ પોથળીમાં મૂકા છે, તો આપણે કઈ બેવું ડાયમંડ્સ કાઢીએ તો આપણે કઈ રીતે પસંદ કરશે? વ્હાઇટ ડેકોરેટેડ, નાઇસલી ડેકોરેટેડ, કારણ કે આપણને પેકિંગ જ ભાવતો છે. આ બોડી પણ આપણું પેકિંગ જ છે પણ આપણને એવું જ ભાવતું ભાવશે છે. તો આપણી મૂછા જે કાળી જે છે એને વ્હાઇટ બનાવવાની છે. તો એ રીતે આમાં આપણે જોયું કે ભૂની દશાનું શોર્ટમાં સ્વરૂપ બતાવ્યું છે અને એનો વિસ્તાર 4-12 બતાવવાનો છે. તો હવે આપણે ત્રીજી ગાથા લઈએ. હવે જે પૂર્વની ગાથા એટલે કે ગાથા બેમાં શું હતું કે અપૂર્વ નિગ્રંથ દશાનું સ્વરૂપ બતાવ્યું છે. તો એ દશા હવે અનુક્રમે કેવી રીતે પ્રાપ્ત થાય છે એનું વર્ણન ત્રીજી ગાથામાં છે. એટલે કે ફર્સ્ટ પહેલું સ્ટેજ છે આત્મવિકાસનું, એ સમય દર્શનની પ્રાપ્તિ છે. તો પરમ કૃપાળુજીને જે સમય દર્શન થયું હતું એ બતાવતું આ ગાથા છે અને વિકાસ ક્રમની પહેલી ગાથા છે. તો આપણે પારાયણ સાથે કરશું. દર્શન મોહ વ્યતીત થઈ ઉપજો બોધ જે દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ વિલોકીએ વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું સત્પુરુષ
પરિણામે આત્મબોધ થાય. દેહથી ભિન્ન આત્માનો જે રીતે સત્પુરુષે બોધ કર્યો છે તે પ્રમાણે આત્મદર્શન થાય. આત્માનું સ્વરૂપ યથાર્થ ઓળખતા દર્શન મોહ જય સમજી પ્રગટે ત્યારે ચારિત્ર મોહનું બળ આપોઆપ ઘટે છે. દેહ માટે જે ખાવું પીવું હરવું ફરવું થતું હતું તેમાં રસ વધે, ચારિત્ર મોહની કેળ ભાંગી ગયા જેવું થાય. શુદ્ધ આત્માનું જ ધ્યાન રહ્યા કરે. અમુક સદરામત જોઈ લઈએ આપણે. દર્શન મોહ, દર્શન મોહ એટલે કે વિપરીત શ્રદ્ધા, વિપરીત શ્રદ્ધા. વ્યતીત, વ્યતીત એટલે નાશ. ઉપજીવ, ઉપજીવ એટલે ઉત્પન્ન થયો. પછી બીજી લાઈનમાં છે કેવળ, કેવળ એટલે કે રાગ વગરનું શુદ્ધ. પછી ત્રીજી લાઈનમાં છે પ્રક્ષિણ, પ્રક્ષિણ બે શબ્દો બનેલો છે, પ્ર વત્તા ક્ષિણ. પ્ર એટલે વિશેષ અને ક્ષિણ એટલે કે ઘસાયેલો અથવા તો નાશ થયેલો. વિલોકી, વિલોકવું મીન્સ જોવું, ટુ સી. વિલોકવું એટલે જોવું. આ ક્રમમાં બે શબ્દો એવા દર્શન મોહ પહેલી લાઈનમાં, ત્રીજી લાઈનમાં છે ચારિત્ર મોહ. તો આ બંનેમાં કોમન શું છે? મોહ. તો મોહ એટલે શું? મોહ દર્શન, દર્શન મોહ અને ચારિત્ર મોહ. અહીંયા જે દર્શન શબ્દ છે, દર્શન ના ઘણા અર્થો થાય છે. દર્શન એટલે શ્રદ્ધા, દર્શન એટલે ઓછું જોવું, દર્શન એટલે ફિલોસોફી પણ થાય. જૈન દર્શન, બૌદ્ધ દર્શન, એ રીતે દર્શન ના ઘણા નહીં છે, પણ અહીંયા દર્શન અર્થ થાય છે શ્રદ્ધા. તો શ્રદ્ધામાં વિપરીતતા લાવે અને ચારિત્રમો એટલે કે આચરણમાં કે સ્થિરતામાં વિપરીતતા લાવે. તો આપણે બિફોર વી ગોઈંગ ટુ ધ સબ્જેક્ટ, આપણે થોડું કર્મથી વિશે થોડું જોઈએ. તો કર્મ કેટલા પ્રકારનો છે? મુખ્ય કર્મ અનંત પ્રકારનો છે, એમાંથી મુખ્ય આ. તો એમાં મુખ્ય આત્મા બે કેટેગરી પડે છે, ઘાતી કર્મ અને અઘાતી કર્મ. તો ઘાતી કર્મમાં કે આવે? નાણાવર્ણીય, દર્શાવર્ણીય, મોહનીય, અંતર. અને અઘાતી કર્મમાં આયુષ્ય અને વેદની. તો જે આજે છે આપણે કીધું ઘાતી કર્મ, આત્માના ગુણોનો ઘાત થયો. તો કેવી રીતે ઘાત થયો? ઘાત એટલે કેવી રીતે કરે? એમાં જે છે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય છે એ આવરણ કરે, જ્ઞાન ગુણ અને દર્શન ગુણને આવરણ કરે. અને અંતરાય કર્મ જે આત્માની શક્તિ છે, વીર્ય છે, એને અટકાવે કે રોંધે કે શોખ કરે. અને મોહનીય વિકળ કરે, વિપરીતતા લાવે. તો એ રીતે એનો નાશ કરે છે. નાશ કરે વિશ્વ દર્શન કે એક આવરણ કરે છે, જ્ઞાનાવરણીય દર્શનાવરણીય. અંતરાય છે આત્માનું વીર્ય કે શક્તિ છે એને અટકાવે છે. અને જે મોનીય છે એ મૂંઝવે, વિકળ કરે, વિપરીતતા લાવે. તો હવે અઘાતી કર્મો આત્માના ગુણોને ઘાત નથી કરતા, ખાલી શરીર ઉપર અસર કરે છે. તો આપણે જે કે આમાં જે મોનીય કર્મ છે એને રાજા કીધો છે, એને પ્રબળ કીધો છે. એનું કારણ શું? શા માટે મોહીને પ્રબળ કીધો છે? જોરદાર, એક કર્મની સાથે બીજા બધા કર્મ જોડાયેલા છે.
મોહિની કર્મ નાશ ના થાય તો જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીય એ બધા એની સાથે એવા જોડાયેલા છે કે એ નાશ થાય, પણ મોહિની જો નાશ ના થાય તો એ તો થાય જ નહીં નાશ. એ બરોબર છે, પણ પ્રબળ શા માટે કીધું છે? નાશ નથી બરોબર છે. બીજા કોઈ કર્મ થી નવીન કર્મ બધું કારણ નથી. જે નવીન કર્મ સમય સમય વધ્યા છે એમાં મોહનીય મુખ્ય પ્રબળ કારણ છે. એને લીધે એને રાજા કીધો છે, એટલે એને પ્રબળ કીધો છે. બીજા કર્મોથી નવી કર્મ નથી બનતા, એટલા માટે એને પ્રબળ કીધું છે, રાજા કીધું છે. તો આપણે જે કે દર્શન મોહની, દર્શન મોહ એટલે શું? દર્શન મોહ એટલે કે વિપરીત શ્રદ્ધા, કે દેહ તે હું, દેહમાં હું બુદ્ધિ, કે પરમાં સુખ બુદ્ધિ, એ અનિત્ય છે એમાં નિત્ય બુદ્ધિ. આપણે એને સિમ્પલ ભાષામાં સમજવું હોય તો ધારો કે એક માટલું ઊંધું હોય ને, પેલું માટલું ઊંધું હોય ને, તેના પર બીજા બધા માટલા મૂકશો ને તે બધા ઊંધા જ પડશે. દેહ તે હું એ માન્યતા ખોટી હશે ને, તો દેહ તે હું આઈ એટલે જે મારા બધા છે, સ્ત્રી કુટુંબ પુત્ર ઘર એ બધા મારા થઈ જશે. અને એ મારા થઈ જશે તો પછી એનું જે રક્ષણ કરવાનું હશે, એનું જે પ્રોટેક્શન કરવાનું હશે, એના માટે શું થશે? રાક્ષસ થશે, ગમાણ ગમાણ. એટલે એક વખત જો વિપરીત શ્રદ્ધા માન્યતામાં ધ્યેય તો હું થશે ને, તો રાક્ષસ ઓટોમેટિકલી આચરણમાં એ વિપરીતતા આવશે જ. તો દર્શન હોય એટલે સુધારો કે શરીરે મને તાવ આવ્યો, તો તાવ શેનાથી આવ્યો? અસાતા વેદને કર્મનો ઉદય છે, પૂર્વ કર્મનો ઉદય છે, એટલે મને તાવ આવ્યો. પણ હું જો એમ માનું કે મને તાવ આવ્યો અને હું દુઃખી થયો, તો આ દેહ તે હું આજે ભાવ ક્યારે? ત્યારે દર્શન હું દેહ તે તાવ શરીરને આવ્યો છે, મને નથી આવ્યો. પણ હું જો એમ માનું કે મને તાવ આવ્યો, હું દુઃખી થયો, તો ત્યારે દર્શન હું. કારણ કે આપણે બીજી રીતે જોઈએ કે આપણે દેહની કિંમત વધારે કરી છે અને એની અંદર જે અનંત ગુણનું નિદાન સુખનું દાન આત્મા છે એની કોઈ વેલ્યુ નથી કરતા. કારણ કે આપણે એક લાખનો નેકલેસ ખરીદ્યું હોય અને નાઇસ ડેકોરેટિવ બોક્સ છે 1000 રૂપિયાનું છે એમાં મૂક્યો, અને એ નાઇસ ડેકોરેટિવ બોક્સથી એટલા બધા મોહિત થઈ જાય છે કે અંદર નેકલેસનું ધ્યાન જ નથી. એવી રીતે આપણો આ જે દેહ છે, સવારમાં મોર્નિંગ ઉઠ્યા ત્યારથી રાત સુધા સુધી એ દેહની આળ પંપાળ કર્યા કરે છે. એના માટે જે કંઈ પણ કરું સાર સંભાળ એવી રહ્યા કરે. તો આપણને યાદ આવે છે કે અનંત સુખનું ધામ, પરમાત્મા સ્વરૂપ, કેવળના સ્વરૂપ આત્મા છે, એનો એક ક્ષણ પણ ખ્યાલ આવે છે? બહુ રેર કેસમાં આવતો છે. તો આ જે છે આપણને બાહ્ય સેવકોનો એટલો બધો મહિમા છે, એના સુખે સુખી, એના દુઃખે દુઃખી માને છે. કારણ કે વાયુમાં એસી હોય, ટીવી હોય, કાર હોય, સારું એપાર્ટમેન્ટ હોય, તો એનાથી આપણે આપણી જાતને સુખી માને છે, એને જ વધારવાનો પ્રયત્ન કરે છે. અને પ્રતિકૂળ સેવકો હોય તો એને ઘટાડવાનો પ્રયત્ન કરે છે, આપણાથી દૂર થાય. ધારો કે નરેશ પ્રભુ પૂછે, કારણ પ્રભુને તો હું કેવું લાગુ છું, તો એ જવાબ શું આપશે? કે તમારો શર્ટ બહુ સારો છે. મહિમા આપણે વધારે છે. એવી રીતે ગુરુ આપણને કહે છે કે તું કેવળ જ્ઞાન સ્વરૂપી છો, તું પરમાત્મા સ્વરૂપી છો, તું અનંત ગુણ નું નિદાન છો. તો આપણને એટલું બધું દર્દીલા નહીં થાય, પણ કહ્યું આપણા ઘરે આવ્યા હોય વધારે હોય ત્યારે તમારો મેઇન રૂમ બહુ સરસ છે, રાફેલ બહુ સરસ છે, તો આપણે કેટલો બધો દર્દીલા થશે, કેટલા બધા સારા ઉત્થાન કર્યા. હમણાં એક નડિયાદ માં જન્મદિનનું ઇનોગ્રેશન છે ને, તો
તો આપણે જે આપણને એક વખત અનુભવ થશે પછી અમે આવશું અત્યારે અમને શું તો સરખું કેવી રીતે સરકાર કરી શકીએ ધારો કે દૂધમાંથી
ઘી કાઢવું છે. તો દૂધમાંથી ઘી કાઢવું તો પેલા દૂધમાં ઘી છે એવું સઘન તો હોવું છે ને, એ વગર પ્રોસેસ કેવી રીતે થશે? સદગુરુ કે છે દૂધમાં અત્યારે ઘી છે એનું તું સર્જન કર તો આગળ પૂછતા થશે કે તું એનું સંરક્ષણની પ્રક્રિયા જે કંઈ પણ કરવાની છે એ તું કરી શકશે. ધારો કે આપણી પાસે ગંદો રૂમાલ હોય, ગંદો રૂમાલ હોય તો રૂમાલ કેવો છે? રૂમાલ તો શુદ્ધ છે, એમાં ડર્ટ લાગી છે, મેલ લાગ્યો છે. જો આપણે એ ખ્યાલ નહીં હોય તો આપણે એને સાફ કરવાની પ્રોસેસ નહીં કરી શકશું. પ્રોસેસ આગળ ચાલશે. એ ખૂબ સર્જન થયું કે આ મેલો રૂમાલ છે પણ એનું અલ્ટિમેટ રૂપ શુદ્ધ છે, તો આપણે એને સાબુ ઘસીને શુદ્ધ કરવાની પ્રોસેસ કરશું. તો જો એક વખત અશુદ્ધ અવસ્થા વખતે, અત્યારે આપણે કશાય થાય છે પણ એ અશુદ્ધ અવસ્થા વખતે જ આપણને જો ખ્યાલ હશે કે મારો આત્મા શુદ્ધ સ્વરૂપી છે, તો આપણને એ સ્વીકારમાં જ દર્શન મોનો ધીમે ધીમે નાશ થતો જશે. આપણે ધારો કે એક પ્લોટ હોય એના પર આપણે બંગલો વાંધો હોય તો આર્કિટેક્ટ પેલા શું માનશે કે તમે તમારું ટેરિટરી આપો? તો એવી જ રીતે એને ટેરિટરી માપ મેપ મળે તો જ આગળ કામ કરશે. એ જ રીતે આપણે આપણા આત્મસ્વરૂપનો નિર્ણય નિશ્ચય કરવો પડશે, તો જ આગળ વધીને આપણે પહેલા દસમો નો નાશ કરી શકશો ને પછી ચારિત્રમો નાશ કરી શકશો. પછી લખ્યું છે પ્રક્ષિણ, તેથી પ્રક્ષિણ ચારિત્ર મોહ વિલોકે. પ્રક્ષિણ એટલે કે વિશેષ ઘસાયેલો, વિશેષ નાશ થયેલો. એટલે કે તેથી, તેથી શબ્દ શું બતાવે છે કે ઉપરની જે બે રાયમાં બતાવ્યું ને કે દર્શન મોહ વ્યસિત થઈ ગયો છે, સમય દર્શન પ્રાપ્ત થયું છે અને દેહ ભીમ કેવળ ચૈતન્યનું જ્ઞાન છે. તો આ જ્ઞાનના આધારે, આત્મજ્ઞાનના આધારે ચારિત્ર મોહ નબળો પડતો જાય છે. જો સમય વિષય કસાયના પરિણામો હોય એ સમય દર્શનને બાદ નથી કરી શકતા, સમયગ્રસ્તને ટચ પણ નથી કરી શકતા, પણ જે અસ્થિરતા છે એ જે ચારિત્ર મોહ છે એને અસર કરે છે. જેટલા એ કસાય પરિણામો વધુ એટલી અસ્થિરતા વધારે. તો મુનિ ભગવાન તો પુરુષાર્થ શું જોયું છે કે હું કેટલો ચારિત્રમાં વધારે ને વધારે ટાઈમ સ્થિર રહી શકું. તો આપણે જે કે આ ચારિત્ર મોહનો જે પાવર ઓછો થઈ ગયો છે એને સમજવું કેવી રીતે? ધારો કે નવી પરણેલી છોકરી છે એ સાસરે જાય છે, સાસરે જાય છે તો હવે કોઈ પણ ટિપિકલ સિરિયલમાં જોઈએ કે લાઈફમાં પણ જોઈએ તો સાસરામાં સાસુ અને નણંદ જોર બહુ હોય, એટલે એને બહુ ટોર્ચર કરે છે, એને હેરાન કરે છે, તકલીફ આપે છે. પણ આ જે નવી પરણેલી હોવાથી ને એણે સદગુરુનું શરણ લીધું હતું, સદગુરુનું શરણ લીધું હતું ને સદગુરુ એને એટલો જ બોધ આપ્યો છે કે તું જે કંઈ પણ ઘરમાં જઈને એ ઘરમાં દરેક વ્યક્તિને કોઈ પણ પ્રસંગ હોય તું પ્રેમ કરજે, પ્રેમ કરીને પ્રેમ કરજે. તો આ નવી વહુએ જે હતી એણે આ બોધ એકદમ સારી રીતે ગ્રહણ કર્યો હતો. એટલે કોઈ પણ આપત્તિ આવે કે કોઈ પણ સિચ્યુએશન આવે, બંને જણા બહુને બહુ ઉગ્ર થઈ જાય, પણ આનો સદગુરુનું શરણ લીધું હતું ને એ જ બોધ લે ચાલુ રાખે છે, પ્રેમ કરવાનું, પ્રેમ કરવાનું, પ્રેમ કરવાનું. ઓવર પીરિયડ ઓફ ટાઈમ શું થઈ જાય છે કે સાસુ પીગળી જાય છે અને હોબીટી મારી જાય છે. હવે બાકી કોણ રહ્યું? જો એક વખત સાસુ હોબીટી મારી દે તો પછી નણંદનું જોર એટલું બધું ચાલતું નથી. તો સાસુ શું છે? દર્શન. વહુ શું છે? સાધક, શુદ્ધાત્મા. શુદ્ધાત્માએ સદગુરુનું શરણ લીધું છે, દર્શનમાં પીગળી ટળી ને શરણ થઈ ગયું છે. હવે ચારિત્રમ વાકી ગયું છે, એનું જોર ઘણું ઓછું થઈ જાય છે. તો એક વખત દર્શનમાં જો ટળી ગયો, ક્ષીણ થઈ ગયો, નાશ પામી ગયો, તો પછી ચારિત્રમ એટલું બધું જોર ઉઠતું નથી. કોઈ પણ છોકરીનું સર્પણ થયું હોય ને તો બે જાતના ટેન્શન હોય. એક તો છોકરીનું સર્પણ થતું નથી, એ એક જાતનું ટેન્શન. બીજું છોકરીનું સર્પણ થઈ ગયું છે, હવે લગ્ન કરવાના છે, તેના માટે વાડી બુક કરવાની, ઇન્વિટેશન આપવાનું, મેનુમાં શું શું રાખવાનું છે, કોને બોલાવવાના છે, કોને નથી બોલાવવાના, એ બધું ટેન્શન. ક્યારે લગ્ન કરવાના છે, કઈ જગ્યાએ કરવાના છે, તો આ બે ટેન્શનમાં મોટું ટેન્શન કે પહેલું કે બીજું? પહેલું. તો પહેલું ટેન્શન છે દર્શનમાં, બીજું જે છે ચારિત્રમાં.
તે કોક દર્શન નો ટેકલ કરી લીધો પછી તે બીજું ટેન્શન છે ઇટ ઇઝ નોટ અ ટેન્શન એ ફોર્માલિટી છે ઇટ વિલ ફોલો એ કોક મૂળત્વ સિલેક્ટ થઈ ગયો પસંદ કરી લીધો પછી લગ્ન કરવા બીજો પણ સંભાળી શકે આપણે કોઈ હેન્ડ ઓવર કરી દીધું ડેલિગેટ કરતો એ પણ કરી શકે એ રીતે દર્શન નો ટેન્શન એટલે એને ખતમ કરવો એને નાશ કરવો એ ડિફિકલ્ટ ટાસ્ક છે અમે જોતા રહીએ છીએ અને પછી કહે છે કે વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન છે વર્તે વર્તે શબ્દ શું બતાવે છે વર્તે શબ્દ સ્થિરતા બતાવે છે કે મારે એ ધ્યાનમાં સ્થિર રહેવું છે શુદ્ધ સ્વરૂપના ધ્યાનમાં સ્થિર રહેવું છે જો શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન જે છે એનાથી ચારિત્ર મોહ નષ્ટ થઈ રહ્યો છે એટલે કે ધીમે ધીમે પાવરલેસ થઈ રહ્યો છે એને અમે ખાલી જોઈએ છીએ એના માટે કોઈ પુરસાદ જબરદસ્ત પુરસાદ કરવાનો રહેતો નથી અને ધ્યાન એટલે કે આત્મસિદ્ધિની 111મી ગાથા છે વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ પ્રતિ જ્યારે મુનિ ભગવાન લક્ષ્ય ચૂકાય છે પણ એનો મેઇન એમ શું હોય કે જયારે અનુભવમાં નથી ત્યારે લક્ષ તો હોવો જોઈએ તરત આપણે કોઈ પૈસા લે કહેવા છે અને એ પૈસા પાછો આપતો નથી તો આપણે એને બોલાવ્યું છે આપણા ઘરે કે પછી આપણે એને લઈ જઈએ છીએ બહાર જઈએ છીએ એન્ટરટેનમેન્ટ કરીએ છીએ હોટલોમાં લઈ જઈએ છીએ કોઈ રિસોર્ટમાં લઈ જઈએ પણ આપણો લક્ષ ક્યાં છે કે આવી એવી વાતો કરશું પણ આપણો લક્ષ ક્યાં છે કે એની પાસેથી કેવી રીતે પૈસા પાછા લઈએ આપણે તો મારા નામની ગુમ પડે તો હું જ ઉભો છું બીજા કોઈ પણ પ્રતિમાં ફિટ થઈ ગયું છે એટલે સદાન થઈ ગયું છે પ્રતિમાં આવી ગયું છે કે હું શુદ્ધ સ્વરૂપી આત્મા છું તો હવે આ રીતે દર્શન મોર સાગર કરાઈ ગયું છે અને ચારિત્ર મોર હવે કરવાની વાત 4-12 ગાથામાં આવશે તો આપણે કાલે જોશું એની પહેલાં આપણે એક સવન જે સદાનંદ સ્વામીએ બનાવ્યું છે કે વર્ત્યો જયકા એટલે કે સંસાર જે દર્શન મોર છે એ નાશ પામી ગયો છે અને હવે ચારિત્ર મોર ચૂરણ કરવાનું બાકી રહ્યું છે પછી ધ્યાન અભ્યાસ કરશું કૃપા થઈ
અને હું ભયંતર નિર્ગ્રંથપણે વિચરી રહ્યો છું. હવે હું સર્વભાવથી ઉદાસીન થયો છું. હવે સંસારમાં કોઈ પણ પ્રસંગો કે પ્રકારો, કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિનો મારી વૃત્તિઓ ઉપર લેશ માત્ર પ્રભાવ પડતો નથી. સર્વ પરિગ્રહનો ત્યાગ થઈ ચુક્યો છે. હવે એકમાત્ર દેહ જ બાકી રહ્યો છે. આ દેહને પણ હું એકમાત્ર સંયમની આરાધના માટે, પૂર્ણ પદની પ્રાપ્તિના પુરુષાર્થ માટે ઉપયોગ કરી રહ્યો છું. હવે મને અન્ય કોઈ વસ્તુની ઈચ્છા નહીં. સંયમની પુષ્ટિ સિવાય મારી કોઈ પણ પ્રવૃત્તિ પાછળ અન્ય કોઈ લક્ષ્ય રહ્યો નથી. દેહ પ્રત્યે કિંચિત માત્ર પણ મૂર્છા તાદાત્મ્ય બુદ્ધિ રહી નથી. હે પ્રભુ, આપે તો મારા જીવનમાં ચમત્કાર સચી નાખ્યો. અનાદિકાળથી દર્શન મને વશ થઈ હું પરિભ્રમણ કરી રહ્યો હતો. આપણા વચનામૃત, મુદ્રા અને સત્સમાગમના બળે દર્શન મો સંપૂર્ણપણે નાશ થઈ ચૂક્યો છે. હવે મને તેથી ભિન્ન એવા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું અનુભવાત્મક જ્ઞાન પ્રગટ થયું છે. સમય દર્શન થતા ચારિત્રમો હવે નબળો પડી ગયો છે. તે ચારિત્રમોને પણ વિશેષ વિશેષ ક્ષય થતા હું એકમાત્ર આપના અનુગ્રહનું પરિણામ છે. સદગુરુ દેવકી છે.